વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં ચબુતરો વિશે અભ્યાસ કરશું ચબુતરો તો તમે બધાએ જોયો હશે તો પહેલા આપણે ચબુતરાનું ચિત્ર જોઈએ તમારી પાઠ્યપુસ્તકમાં આ એક ચબુતરાનું ચિત્ર આપેલું છે આ એક ચિત્રકાર છે કે તમારે ચિત્ર જોઈ અને ચિત્રને આધારે એનું વર્ણન કરવાનું છે તો આ એક ચબુતરાનું ચિત્ર આપેલું છે તો તમને આખા ચિત્રમાં તમને શું શું દેખાય છે તો જોઈએ પેલું શું શું દેખાય છે તો કે ચબુતરાની પાસે નીચે એક માણસ બેઠેલો છે પછી અહીંયા ઘર છે પછી કૂતરો છે બકરી છે ગાય અને બળદ છે પછી ચબુતરામાં ઉપર જવા માટે નિશાની દેખાય છે અહીંયા જુદા જુદા ઘર છે પંખીઓ છે આકાશમાં કેટલા પંખીઓ ઉડી રહ્યા છે સમગ્ર આટલું તમને બધા છે ચિત્ર એ આ ચિત્ર પાઠમાં જોવા મળે છે તો ચિત્રના આધારે કેટલાક તમને પ્રશ્ન જવાબની આપશે તો આને છે કે ચબુતરા વિશે તમે જાતમાં જાતે લખો તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે ચબુતરો એટલે શું તો સામાન્ય રીતે આપણે રહેવા માટે શું છે કે ઘર બનાવીએ અને ઘરમાં બધે શું હોય તો એક ખાવા પીવા અને સુવાની બધી શું હોય સુવિધા હોય છે પશુઓ માટે પણ શું હોય છે તો કે ખાવા માટે ઘાસનો ચારો નાખીએ છીએ આપણે પીવા માટે પાણી નાખીએ છીએ અને રહેવા માટે એના માટે વાળો કે કંઈક વ્યવસ્થા રહેવાની આપણે કરી દઈએ છીએ પણ તમને પ્રશ્ન થતો હશે કે પંખીઓ માટે એવું કોણ કરતું હશે તો પંખીઓ માટે શું સુવિધા હશે તો એ પંખીઓ માટે લોકો ચબુતરો બનાવે છે શું બનાવે છે ચબુતરો તો તમને પ્રશ્ન થાય કે ચબુતરો એટલે શું તો કે ચબુતરો એટલે કે એમાં છે ને પંખીઓ માટે દાણા નાખવામાં આવે છે અને સામાન્ય રીતે તે ઊંચો બનાવવામાં આવે છે અને માથે છત હોય છે અને ખાવાની સુવિધા હોય છે પંખીઓ માટે અને પાણી પાણી પીવા માટે તેમાં ઠીપ પણ લગાડેલી હોય છે હવે કેટલાક પ્રશ્ન છે ચબુતરાને આધારે તો કે એમાં છે કે ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો છે કેના માટે ચબુતરો બાંધવામાં આવ્યો છે તો કે ચબુતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે સામાન્ય રીતે ચબુતરો છે ને ઊંચો બાંધવામાં આવે વિદ્યાર્થી મિત્રો શા માટે ઊંચો બાંધવામાં આવે છે તો કે પશુ પંખીઓને ડર ન રહે કૂતરા કે બિલાડીઓ છે એ પશુનો પંખીઓને શું કરે છે શિકાર કરી લે છે માટે છે ને ચબુતરો ઊંચો બાંધવામાં આવે છે ચબુતરામાં શું નાખવામાં આવે છે બીજો પ્રશ્ન એમ છે કે ચબુતરામાં શું નાખવામાં આવે છે કે ચબુતરામાં જળ નાખવામાં આવે છે એના પછીનો પ્રશ્ન છે ચબુતરા પર છત શા માટે ચબુતરામાં શું છે ઉપર છત હોય છે તો કે છત એટલા માટે બાંધવામાં આવે છે કે તે પંખીઓને ઠંડી ગરમી અને વરસાદથી શું છે તે બચી શકે છે એટલે કે ઠંડી ગરમી અને તડકા વરસાદથી એનું શું છે રક્ષણ થાય છે એટલે માટે શું છે છત બાંધવામાં આવે છે અને છતના લીધે તેઓ શું છે શાંતિથી અને સુખીથી નિરાંતે તેઓ દાણા ચણી શકે છે એના પછીનો પ્રશ્ન છે કે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા આપણે દાણા તો નાખીએ ખાવાની વ્યવસ્થા તો થઈ ગઈ હવે પંખીઓને પાણી પીવા માટે શી વ્યવસ્થા હોય છે તો કે પાણી પીવા માટે તેને પાણી ભરેલી એક ઠીબ લટકાવી આપવામાં આવે છે શું છે પાણી પીવા માટે પાણીની ઠીબ લટકાવી છે ચબુતરામાં એના પછીના પ્રશ્ન છે કે નિશાનીનો શું ઉપયોગ થતો હશે તમે જોયું ચિત્રપાઠમાં કે નિશાની છે ચબુતરાની બાજુમાં શું છે નિશાની છે તો એ નિશાળીનો શું ઉપયોગ કરીએ છીએ તો કે નિશાળીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા એટલે કે ચણ નાખવા માટે થતો હશે શું છે નિશાળીનો ઉપયોગ તો કે ઉપર ચબુતરો છે નિશાળી દ્વારા ચડી ચબુતરામાં પંખીઓ માટે શું નાખવામાં આવે છે ચણ નાખવામાં આવે છે એના પછીનો છે કે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તમે મેં આગળ ચિત્ર દેખાય કે કયા કયા પ્રાણીઓ જોવા મળે છે ચિત્રમાં ગાયો બકરી કૂતરું અને માણસ જોવા મળે છે તમને એમ કે માણસ પ્રાણી કઈ રીતે તો કે આ માણસ છે ને એક સામાજિક પ્રાણી છે એટલે આ પ્રાણીનો સમાવેશ થાય છે તો આપણે ચિત્ર પાઠને આધારે આપણે કેટલાક ચબુતરાના પ્રશ્ન જોયા તો છેલ્લે છે ને તમારે આ લખવું રહેશે ચબુતરા વિશે 4-5 વાક્ય લખો ચબુતરા વિશે આપણે માહિતી મેળવવા બાદ તમે 4-5 વાક્ય તો લખી શકશો તો ચબુતરા વિશે આપણે 4-5 વાક્ય આમ રીતે લખી શકીએ કે અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબુતરો છે ક્યાં છે તો કે ગામની વચ્ચે એક ચબુતરો છે તે ખૂબ જ ઊંચો છે
સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો ચબુતર કેવી રીતે કુંજો બનાવવામાં આવે જેથી કૂતરા અને બિલાડીઓ પંખીઓનો શું છે શિકાર ન કરી શકે ચબુતર કેવો છે કે ખૂબ જ કુંજો છે તેમાં લોકો જણ નાખે છે સવાર સાંજ પંખીઓ ત્યાં શું કરવા આવે છે કે દાણા ચણવા આવે છે અને દાણા ચણીને શું છે કે ચબુતર લટકતી ખીબમાંથી તેઓ પાણી પીએ છે તો આ સમગ્ર પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે તો હજી એક વાર પ્રશ્નના જવાબો આપણે રિપીટ કરી દઈએ તો કે ચબુતર કોના માટે બાંધવામાં આવ્યો છે તો કે ચબુતર પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે ચબુતરામાં શું નાખવામાં આવે છે તો કે ચબુતરામાં જળ નાખવામાં આવે છે પંખીઓને પાણી પીવા માટે સી વ્યવસ્થા છે તો કે પંખીઓને પાણી પીવા માટે થીબલટ ભરેલી હોય છે ચબુતરા પર છત શા માટે બાંધવામાં આવે છે તો કે પંખીઓ છે એ ઠંડી ગરમી અને વરસાદને રક્ષણ મળે એટલે તેને ચબુતરા પર શું છે છત બાંધવામાં આવે છે નિશાણીનો શું ઉપયોગ થતો હશે તો કે નિશાણીનો ઉપયોગ દ્વારા લોકો ચબુતરામાં જળ નાખી શકે છે અને પાણીમાં પાણીથી ભરી શકે છે પછી ચબુતરામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો કે ચબુતરામાં ગાયો બકરીઓ કૂતરાઓ અને માણસ વગેરે પ્રાણીઓ જોવા મળે છે પછી ચબુતરા વિશે તમારે ચાર પાંચ વાક્ય લખવાના છે તો કે ગામની વચ્ચે અમારે ચબુતરો છે ચબુતરો ઊંચો છે અને ચબુતરામાં જુદા જુદા પંખીઓ શું છે ચણવા દાણા ચણવા આવે છે અને મનુષ્ય દ્વારા તેમાં શું છે ચણ નાખવામાં આવે છે અને ચબુતરામાં પંખીઓને પંખીઓ માટે પાણી પીવા માટે શું છે પાણીની થીબલટ કરેલી હોય છે તો સમગ્ર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે